हेलो गाइस, वेलकम टू माय चैनल कुक विथ विभूति। तमने वीडियो गमे तो लाइक शेयर अने सब्सक्राइब करवानु भूलता नहीं। आजे हूँ तुम्हारी साथे शेर करवानी छू फटाफट बनी जती अने मसालेदार एवी भरेला भींडानी रेसिपी। भींडा कट करती वक्त एटलू ध्यान राखवानू छे कि तेने बन्ने बाजूथी कट न करता एक ज साइडथी कट करवानो छे। जो तमे बे साइडथी कट करशो तो तेमां रहेलो मसालो निकळी जवानी शक्यताओ रहेली छे। तो आ रीते बधा भींडा आपणे कापी लईशुं। भरेला भींडानो मसालो बनावा माटे आपणे लसण अने मरचाँनी पेस्ट लईशुं। त्यारबाद तेमां एक चमची शेकેલી સિંગનો ભૂકો લઈશું। તેનાથી ભીંડાનો ટેસ્ટ ક્રંચી આવશે। ત્યારબાદ એક ચમચી ચણાનો લોટ લઈશું, અડધી ચમચી જેટલી હળદર લઈશું, ત્યારબાદ કલર માટે અડધી ચમચી કાશ્મીરી મરચું લઈશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, ચપટી જેટલી હિંગ લઈશું, ત્યારબાદ એક ચમચી મીઠું લઈશું, એક ચમચી ગરમ મસાલો લઈશું, અડધી ચમચી જેવી ખાંડ લઈશું। તમે ઈચ્છો તો તેને અવોઈડ પણ કરી શકો છો। ત્યારબાદ એક ચમચી જેટલું લીંબુનો રસ લઈશું, 3 ચમચી જેટલું તેલ લઈશું બાઇન્ડિંગ માટે, તમે ઈચ્છો તો 1 ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો। મેં અહીંયા 3 ચમચી તેલ લીધું છે। ત્યારબાદ બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે ભીંડાનો મસાલો। સ્ટફિંગ તૈયાર થઈ ગયા બાદ તૈયાર કરેલા સ્ટફિંગને આ રીતે ભીંડામાં ભરી લેવાનું છે। સ્ટફિંગ ભરીને પછી ભીંડાને પ્રેસ કરી લેવાનો છે, જેથી કરીને ભીંડા શેકતી વખતે તેમાં રહેલો મસાલો બહાર નીકળી ના જાય। તો આ રીતે આપણે બધા ભીંડા ભરી લેવાના છે। તો ભીંડા આપણે ભરીને રેડી કરી લીધા છે। હવે આપણે એક કડાઈ લેશું, તેમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું, ચપટી જેટલી હિંગ લઈશું। ભીંડાને એક પછી એક આ રીતે કડાઈમાં એડ કરતું જવાનું છે। એટલું ધ્યાન રાખવાનું છે કે શરૂઆતમાં 5 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ભીંડા થવા દેવાના છે, ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને ભીંડાને ચડવા દેવાના છે। અને બીજી એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભીંડા ઉપર ઢાંકણ ઢાંકવાનું નથી, ઢાંકણ ઢાંકશો તો પાણી વળશે અને ભીંડા ક્રિસ્પી થશે નહીં। તો આ રીતે આપણે ભીંડાને 5 મિનિટ પછી પલટાવી દઈશું। બધા ભીંડાને પલટાયા બાદ તેને 5-7 મિનિટ સુધી કલર બદલાય ત્યાં સુધી શેકાવા દેવાના છે। તમે જોઈ શકો છો લાઇટ બ્રાઉન કલર થઈ ગયો છે। તો તૈયાર છે ભરેલા ભીંડા। આપણે ભીંડાને સર્વ કરી લઈશું, તમે તેની મજા રોટલી કે રોટલા સાથે માણી શકો છો। તો અચૂકથી મારી રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। અને વિડીયો જો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।